FIBA સેમેસ્ટર એકના વિદ્યાર્થી ભૂગોળ પેપર નંબર 2 માં આપણે યુનિટ નંબર 3 ભણીએ છીએ બરાબર એમાં આપણે આગળ 5 પ્રશ્ન જોઈ ગયા હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ છે યુનિટ નંબર 3 નો છઠ્ઠો પ્રશ્ન શું છે તો કે ગુજરાતના અભયારણ્યો વિશે વિસ્તૃત નોંધ લખો ઘણા બધા અભયારણ્ય છે એના વિશે આપણે વિસ્તૃત નોંધ લખવાની છે બરાબર અથવા તો એવો પ્રશ્ન પૂછી શકે કે ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય અભયારણ્યો તો સૌથી પહેલું અભયારણ્ય વિશે વાત કરીએ આપણે ગીરનું અભયારણ્ય હવે આપણને ખબર છે કે ગીરના અભયારણ્ય બીજા બધા અભયારણ્ય જોઈએ એ પહેલાં આપણને ખબર છે કે જંગલોમાં પશુ પક્ષીઓ નિર્ભયતાથી રહી શકે અને એનું સંવર્ધન છે એ થઈ શકે વ્યવસ્થિત રીતે અને તેમના શિકાર પ્રતિબંધિત હોય એવા વિસ્તારને અભયારણ્ય કહેવાય છે બરાબર જ્યાં પશુ પક્ષીઓ છે એ સલામત રીતે રહી શકે એનું સંવર્ધન થઈ શકે અને એના શિકાર ઉપર પ્રતિબંધ હોય એટલે કે શિકાર કરવાની મનાઈ હોય એવા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે બરાબર સૌથી પહેલાં આપણે જોઈએ ગીરનું અભયારણ્ય ગીરનું અભયારણ્ય જોવા જઈએ તો કે અહીં સિંહના રક્ષણ અને સંવર્ધન માટે વ્યવસ્થા કરવામાં આવી છે ગીરનું અભયારણ્ય આપણને ખબર છે જૂનાગઢમાં જે કંઈ જંગલ વિસ્તાર છે ગીરના અભયારણ્ય તરીકે ઓળખાય છે અને એનો મોટો ભાગ જૂનાગઢ શાસન મુકામે આવેલો છે એમાં એશિયાઈ સિંહ દીપડા જંગલી ભૂંડ જરખ કાળિયાર ચિંકારા નીલગાય મગર વગેરે છે એ જોવા મળે છે બરાબર આ બધી પ્રજાતિઓ છે ક્યાં તો કે ગીરના અભયારણ્યમાં જોવા મળે છે એશિયાઈ સિંહ અને દીપડાની તો છે એ બરાબર એશિયાઈ સિંહ છે એ કહેવા તો કે એની અત્યારે સંખ્યા પ્રજાતિ તો બહુ ઓછી છે પણ એની સંવર્ધન અને માવજત કરવામાં આવેલી છે જેના કારણે એ પ્રજાતિ છે એ નાશ પામે નહીં બરાબર એના પછી આપણે જોવા જઈએ બરડો અભયારણ્ય હવે બરડો અભયારણ્ય વિશે વાત કરીએ તો કે પોરબંદરમાં એશિયાઈ સિંહ માટે આ અભયારણ્ય છે એ તૈયાર કરવામાં આવ્યું છે અને એમાં સિંહ ઉપરાંત 3 ભક્ષી પ્રાણીઓ જોવા મળે છે 3 ભક્ષી પ્રાણીઓ એટલે કહેવા તો કે ફૂલ છોડ અથવા તો જે વૃક્ષ નાના નાના ઉગી નીકળ્યા હોય બરાબર એ ખાઈને જીવતા હોય એના ઉપર નભતા હોય કૂણું ઘાસ ખાઈને જીવતા હોય એવા બધા પક્ષીઓ છે એ 3 ભક્ષી પક્ષીઓ કહેવાય અને એવા બધા પક્ષીઓ છે ત્યાં જોવા મળે છે એના પછી ત્રીજું જોવા જઈએ પિરોટન ટાપુનું દરિયાઈ અભયારણ્ય તો પિરોટન ટાપુનું દરિયાઈ અભયારણ્ય જોવા જઈએ તો કે કચ્છના અખાતમાં જે જામનગર જિલ્લો છે ત્યાં આવેલું છે તેમાં પરવાળા છે ડોલ્ફિન છે કાળું માછલી છે ઓક્ટોપસ છે વગેરે બધી જોવા મળે છે એટલે પિરોટન ટાપુ દરિયાઈ અભયારણ્ય છે તો ત્યાં આપણે દરિયાઈ જાતિ છે એ દરિયાઈ જાતિના જે કંઈ પ્રાણીઓ છે એ જોવા મળે છે બરાબર એમાં માછલી છે કાળું માછલી છે પરવાળા છે ડોલ્ફિન છે ઓક્ટોપસ છે વગેરે અને પિરોટન ટાપુનું અત્યારે એટલું બધું સંવર્ધન માવજત કરવામાં આવેલી છે કે પ્રવાસન સ્થળ તરીકે છે એ અત્યારે કેવું તો કે ફેમસ છે બરાબર એના પછી હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય હવે હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય ક્યાં તો કે રાજકોટમાં છે અને ત્યાં ચિંકારા નીલગાય અને વિવિધ પક્ષીઓ જોવા મળે છે બરાબર એના પછી ઇન્દ્રોડા ગાંધીનગર પ્રાકૃતિક શિક્ષણ માટે વિકસાવવાનું છે હવે ઇન્દ્રોડા અને ગાંધીનગર છે પ્રાકૃતિક શિક્ષણ કેવું તો કે પ્રકૃતિ પ્રેમીઓ હોય બરાબર અને પ્રકૃતિની આસપાસ જે કંઈ સુધારા વધારા છે અથવા તો પ્રકૃતિની માવજત કઈ રીતે કરવી પ્રકૃતિનું સંવર્ધન કઈ રીતે કરવું ત્યાં પ્રાણીઓની માવજત કઈ રીતે કરવી પશુ પક્ષીઓની માવજત કઈ રીતે કરવી એવો બધો વિકાસ છે એ અહીંયા ઇન્દ્રોડા ગાંધીનગરમાં વિકસાવવાનું છે એના પછી બરડીપાડાનું અભયારણ્ય તો બરડીપાડાનું અભયારણ્ય ડાંગ જિલ્લામાં આવેલા અભયારણ્યમાં સાબર દીપડા હરણ વાંદરા અને વાઘ જોવા મળે છે પરંતુ ગુજરાતમાં હવે વાઘનું પ્રમાણ કેવું તો કે સદંતર નાશ પામ્યું છે એટલે આપણે ગુજરાતમાં તો વાઘનું પ્રમાણ છે એ આ બરડીપાડામાં દેખાશે નહીં પણ એના સિવાય સાબર છે દીપડા છે હરણ છે વાંદરા છે અને વાઘ ઓછા પ્રમાણમાં જોવા મળશે એના પછી ડેડિયાપાડાનું અભયારણ્ય ડેડિયાપાડાના અભયારણ્યમાં શું કહે છે તો કે નર્મદા જિલ્લામાં રાજપીપળા વિસ્તારમાં રીછ માટેનું આ અભયારણ્ય આવેલું છે બરાબર ક્યાં તો કે નર્મદા જિલ્લામાં જે રાજપીપળા વિસ્તાર છે અને ત્યાં તો કે રીછ માટે આ અભયારણ્ય આવેલું છે એના પછી રતનમહાલ રીછ અભયારણ્ય રતનમહાલ રીછ અભયારણ્ય જોવા જઈએ તો ક્યાં આવેલું છે તો કે દાહોદ જિલ્લામાં રીછ માટે આ અભયારણ્ય બનાવવામાં આવ્યું છે ફક્ત અને ફક્ત શું તો કે રીછ માટેનું અભયારણ્ય જ છે અને એ રતનમહાલ રીછ અભયારણ્ય તરીકે ઓળખાય છે અને આવેલું છે ક્યાં તો કે દાહોદ જિલ્લામાં રીછ માટે આ અભયારણ્ય બનાવવામાં આવેલું છે એના પછી બાલારામ અંબાજીનું અભયારણ્ય બાલારામ અંબાજીનું અભયારણ્ય તો કે બનાસકાંઠામાં આવેલ આ અભયારણ્ય રીછ જરખ નીલગાય માટે જાણીતું છે અને ખાણ ઉદ્યોગના વિકાસને કારણે તેને નુકસાન પહોંચ્યું છે બનાસકાંઠામાં છે બાલારામ અંબાજીનું અભયારણ્ય આવેલું છે અને આ રીછ આ અભયારણ્ય છે
અભયારણ્ય છે એ રીછ, જરખ અને નીલગાય માટે જાણીતું છે, પણ ખાણ છે એના માટે વધારે ને વધારે વિકાસ થયો છે. એટલે આ અભયારણ્યને શું થયું છે તો કે બહુ મોટા પાયે નુકસાન થયું છે. એના પછી જોવા જઈએ 10મું, ઘુડખર અભયારણ્ય. ઘુડખર અભયારણ્ય જોવા જઈએ તો કચ્છના નાના રણમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડા માટે અભયારણ્ય ઊભું કરવામાં આવ્યું છે. અને વિશ્વમાં એકમાત્ર આ જ જગ્યાએ આટલી મોટી સંખ્યામાં ઘુડખર છે એ જોવા મળે છે. આ સિવાય વરુ, નીલગાય અને ચિંકારા પણ જોવા મળે છે. બરાબર, ઘુડખર એટલે શું તો કે જંગલી ગધેડા. અને વિશ્વમાં એકમાત્ર એવું સ્થળ છે કચ્છના નાના રણમાં, બરાબર, જ્યાં આ અભયારણ્ય ઊભું કરવામાં આવ્યું છે. અને વિશ્વમાં એકમાત્ર જેવી જગ્યા છે કે મોટી સંખ્યામાં ઘુડખર છે ત્યાં જોવા મળે છે. એના પછી જોવા જઈએ તો નળ સરોવર પક્ષી અભયારણ્ય. નળ સરોવર પક્ષી અભયારણ્ય જોવા જઈએ તો અમદાવાદ જિલ્લામાં આવેલા નળ સરોવરમાં શિયાળામાં ઘણા બધા વિદેશી પક્ષીઓ છે એ અહીંયા આવે છે. બરાબર, નળ સરોવરમાં અને આખે આખું જે નળ સરોવર છે એ વિદેશી પક્ષીઓથી કેવું તો કે શિયાળા દરમિયાન એટલું બધું સજેલું હોય છે કે આખે આખું નળ સરોવર છે એ પક્ષી અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. એના પછી જેસોર રીછ અભયારણ્ય. તો બનાસકાંઠા જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં આ અભયારણ્ય આવેલું છે. અહીં રીછ, નીલગાય અને જરખ જેવા પ્રાણીઓ વસે છે. બરાબર, એના પછી ખીજડીયા પક્ષી અભયારણ્ય. જામનગર જિલ્લામાં પક્ષીઓ માટે આ અભયારણ્ય તૈયાર કરવામાં આવેલું છે. ફક્ત અને ફક્ત કોના માટે તો કે પક્ષીઓ માટે. અને ક્યાં તો કે જામનગર જિલ્લામાં આ તૈયાર કરવામાં આવેલું છે. એના પછી સુરખાબ નગર એટલે કે ફ્લેમિંગો. બરાબર, કચ્છના મોટા રણમાં જે સુરખાબના રક્ષણ માટે અભયારણ્ય તૈયાર કરવામાં આવેલું છે. અને અહીં સુરખાબ ઉપરાંત નીલગાય પણ જોવા મળે છે. એના પછી પોરબંદર પક્ષી અભયારણ્ય. પોરબંદર પક્ષી અભયારણ્યમાં જોવા જઈએ તો જુદા જુદા રંગના જે કંઈ પ્રવાસી પક્ષીઓ છે અહીંયા આવીને વસે છે અને આ અભયારણ્યમાં જોવા મળે છે. એના પછી ગાગા પક્ષી અભયારણ્ય. જામનગર જિલ્લામાં પક્ષીઓ માટે બનાવવામાં આવેલું છે. બરાબર, ઘણા બધા પક્ષીઓ છે અહીંયા આવીને વસે છે. એના પછી કચ્છ ઘોરાડ અભયારણ્ય. તો કે આ અભયારણ્યમાં ઘોરાડ ઉપરાંત ચિકારા જોવા મળે છે. અને ઘોરાડની સંખ્યા ખૂબ ઘટી ગઈ હોવાથી તેને બચાવવાના પ્રયત્ન ચાલે છે. એટલે સ્પેશિયલ ક્યાં તો કે કચ્છ ઘોરાડ અભયારણ્ય છે, ત્યાં ઘોરાડની પ્રજાતિને બચાવવા માટેનું અભયારણ્ય છે એ ચાલે છે. એના પછી થોળ પક્ષી અભયારણ્ય. મહેસાણા જિલ્લાના ખાતે પક્ષીઓનું જે થોળ છે, બરાબર, ત્યાં પક્ષીઓનું અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. અને નળ સરોવરમાં માનવ હસ્તક્ષેપ વધી જવા હોય એટલે પક્ષીઓનું શું તો કે પક્ષીઓ છે એનું થોળ જવાનું વધુ પસંદ કરે છે. અને આ કેવું છે તો કે ગેમ રિઝર્વ છે. થોળ પક્ષીને ગેમ રિઝર્વ પક્ષી પણ કહેવાય. યાયાવર પક્ષી એટલે કે મુસાફર પક્ષી. બરાબર, અહીંયા છે એ 12 મહિના વસે નહીં પણ અમુક સમય પસંદ કરે. દાખલા તરીકે શિયાળા તરીકે થોળ પક્ષી છે એ શિયાળો પસંદ કરે. અને મહેસાણા જિલ્લામાં જે કંઈ અભયારણ્ય છે થોળ અભયારણ્ય આવીને વસે. એના પછી છે જાંબુ ઘોડાનું અભયારણ્ય. પંચમહાલ જિલ્લાનો જે જાંબુ ઘોડા છે ત્યાં આવેલ અભયારણ્યમાં દીપડો, જરખ, રીછ છે એ જોવા વધારે મળે છે. બરાબર, એના પછી 20મું અભયારણ્ય છે રામપુરા અભયારણ્ય. રામપુરા અભયારણ્યમાં રાજકોટ જિલ્લામાં નીલગાય અને ચિંકારા માટે એને બનાવવામાં આવ્યું છે. એના પછી પાણિયા અભયારણ્ય. અમરેલી જિલ્લો આવેલો છે. બરાબર, એમાં સિંહ, દીપડા, ચિંકારા માટે એને બનાવવામાં આવ્યું છે. અને છેલ્લું નારાયણ સરોવર ખાતે ચિંકારા અભયારણ્ય. તો કે આ અભયારણ્ય છે ફક્ત અને ફક્ત ચિંકારા માટે બનાવવામાં આવેલું છે. અને નારાયણ સરોવર પાસે કચ્છ છે ત્યાં આવેલું છે. બરાબર, આ થઈ ગઈ ગુજરાતના અભયારણ્યો વિશે વાત. હવે આપણે જોવા જઈએ પ્રશ્ન નંબર 7, ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો. બરાબર, હવે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ એમાં પહેલું જોઈએ આપણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આપણને ખબર છે કે જૂનાગઢ જિલ્લાનો જે કંઈ સાસણ ખાતે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે જ્યાં શું જોવા મળે છે તો કે એશિયાઈ સિંહની સંખ્યા જાળવી રાખવા માટે ગીરના જંગલોમાં એને બનાવવામાં આવ્યું છે. અને ત્યાં સિંહ ઉપરાંત દીપડા, જરખ, જંગલી બિલાડી, જંગલી ભૂળ, કાળિયાર, નીલગાય, સાબર, ચિંકારા, ચિત્તલ વગેરે પ્રાણીઓ છે એ મોટી સંખ્યામાં જોવા મળે છે. અને આ જે આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરાબર, એમાં હાલમાં સિંહોની સંખ્યા કેટલી તો કે 359 છે. બરાબર, 359 જેટલી. એટલે સિંહની ઉપરાંત દીપડા, જરખ, જંગલી બિલાડી, જંગલી ભૂડ અને કાળિયાર પણ જોવા મળે છે. બરાબર, એના પછી આપણે બીજું રાષ્ટ્રીય ઉદ્યાન જોવા જઈએ તો કે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન.
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગરનું જે વેળાવદર છે ને એના ખાતે આવેલું છે, અને અહીં કાળિયાર ઉપરાંત ખંડમોર, વરુ જોવા મળે છે. બરાબર, એના પછી તો ત્રીજું જોવા જઈએ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર, જે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે નવસારી જિલ્લામાં આવેલું છે અને ત્યાં સૌથી વધારે વાઘ, દીપડા, જંગલી બિલાડી વગેરે પ્રાણીઓ જોવા મળે છે. પણ વાઘની પ્રજાતિ છે એ હાલ કેવી, તો કે નાશ પામતી જાય છે. એટલે હાલમાં ગુજરાતમાં વાઘ જોવા મળતા નથી. અને એના પછી આપણે ચોથું જોવા જઈએ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. કચ્છના અખાતમાં ઓખાથી જોડિયા વચ્ચેના જે ઓછી ભરતીવાળા છીછરા પાણીમાં શું છે, તો કે પિરોટન ટાપુની આસપાસ આવેલું છે, જે જામનગર જિલ્લામાં આવેલું છે અને ભારતનું એકમાત્ર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પરવાળા, ઓક્ટોપસ, મોતી બનાવતી કાલું, માછલી, ડોલ્ફિન માછલી, વાદળી, સિંહ, પછી હોર્સ વગેરે દરિયાઈ જીવો છે એ જોવા મળે છે. બરાબર, અને એના પછી આપણે આ યુનિટનો છેલ્લો પ્રશ્ન જોઈએ, યુનિટ નંબર 3નો 8મો પ્રશ્ન, ગુજરાતની જળ પાણી સમસ્યા સમજાવો. બરાબર, આપણને ખબર છે કે ગુજરાતની જળ સમસ્યા કેવી છે, તો કે મોટાભાગે બધી એવી વધારે સમસ્યાઓ છે કે ગુજરાતના લોકોને પાણી માટે તંગી છે. આપણે આગળના પ્રશ્ન જોઈ ગયા હતા, તો કે ગુજરાતમાં માત્ર ને માત્ર 16% સિંચાઈ માટેનું પાણી પડે છે. બરાબર, એટલે પાણીની સમસ્યા સિંચાઈ માટે તો છે જ, પણ ક્યારેક ક્યારેક એવો સમય આવે પાણીની અછતના કારણે, તો કે પીવાના પાણી માટે પણ ઘણી બધી શું થાય, તો કે મુશ્કેલી ઊભી થાય. જોઈએ બરાબર કેવી કેવી સમસ્યાઓ છે, તો કે આપણને ખબર છે કે સમગ્ર ભારત દેશ છે એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં વહેંચાયેલો છે અને દેશની મધ્યમાંથી 23% કર્કવૃત પસાર થાય છે. ગુજરાત રાજ્યનો મોટો ભાગ છે એ ઉષ્ણ કટિબંધમાં આવતો હોવાથી કાળઝાળ અને ગરમીનું પ્રમાણ વધારે હોય, અને ગુજરાત રાજ્યની અંદર મોટાભાગનો વિસ્તાર કેવો, તો કે સૂકો અને દુષ્કાળગ્રસ્ત હોય છે. ગુજરાતમાં આપણને ખબર છે કે 19માંથી 12 જિલ્લામાં વારંવાર છે અછત અને દુષ્કાળની પરિસ્થિતિ કેવી, તો કે ઊભી થાય છે. અને ઓછામાં ઓછું ઉષ્ણતામાન કેટલું, તો કે 15-20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તો હોય જ. એટલે સમગ્ર ભારતનું આપણે ભૌગોલિક વિસ્તાર જોવા જઈએ ને, 3,290 લાખ હેક્ટર વિસ્તાર છે, અને જ્યારે ગુજરાતનું 91.60 લાખ હેક્ટર વિસ્તાર છે, અને સૌરાષ્ટ્રનો કેટલો, તો કે 14.4 લાખ હેક્ટર વિસ્તારમાં સૂકો અને ક્ષારવાળો છે. બરાબર, સૂકો અને ક્ષારવાળો હોય તો ત્યાં પાણીની અછત છે કેવી હોય, વિશેષ હોય. પાક તો ન થાય, સિંચાઈ માટેનું પાણી તો ન હોય, પણ પીવાના પાણી માટે કેવું હોય, તો કે અછત છે એ બહુ મોટી હોય. અને બીજી હકીકત આપણે એ સ્વીકારવી પડે કે આખા વર્ષ દરમિયાન કેટલો, તો કે 40 દિવસ જ વરસાદ પડે છે, અને તે પણ કેવો, તો કે મધ્ય અને ગુજરાતની સરખામણીમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રમાણેનું કેવું હોય, તો કે હાવ ઓછામાં ઓછું નહિવત. અને આ વરસાદ છે એ તૂટક અને અનિયમિત રીતે પડે છે. કચ્છમાં વાર્ષિક 250 મિલીલીટર જેટલો વરસાદ થાય છે, અને આ વરસાદના દિવસો છે કેટલા, તો કે 16 જેટલા જ હોય. એટલે 16 દિવસમાં વરસાદ પડે એ કેવું પ્રમાણ હોય, તો કે સૌથી ઓછું. અને ગુજરાત રાજ્યના જે 1500 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે એની તો કેવી, તો કે રણ પ્રદેશની લાક્ષણિકતા ધરાવે છે. બરાબર, વધારે જોવા જઈએ તો તેસમી, હારીજ, લખપત, અબડાસા, નખત્રાણા, કાંકરેજ, વાવ, થરાદ, રાધનપુર, પાલનપુર, દિયોદરના 11 તાલુકાઓમાં આ વિસ્તાર છે એ પથરાયેલો છે. અને રાજ્યના 1600 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારમાં દરિયાના પાણીની જમીન તરફથી 5-25 કિલોમીટર ઘસી જાય છે, અને 26 તાલુકાઓમાં 425 ગામો અને 7124 કિલોમીટર તો એવી એના ઉપર અસર પડે છે. બરાબર, અને આપણને ખબર છે કે લીલા નાગર જેવો વિસ્તાર છે એ તો ભૂતકાળ બનતો જાય છે. એટલે સમગ્ર ગુજરાતમાં અત્યારે પાણીની કેવી છે, તો કે બહુ મોટી સમસ્યા છે. 2300થી વધુ ગામોમાં ફ્લોરાઇડની અસર નોંધાઈ છે. આમ સમગ્ર ગુજરાતને ભૌગોલિક રીતે મૂળ 4 વિભાગમાં વહેંચવાનો. બરાબર, એમાં પહેલો વિભાગ આપણે વહેંચવો હોય તો વેચી શકીએ દક્ષિણ ગુજરાત, પછી બીજો ભાગ વહેંચવો હોય તો આપણે વેચી શકીએ મધ્ય અને ઉત્તર ગુજરાત, ત્રીજો ભાગ વહેંચવો હોય તો વેચી શકીએ કચ્છ અને સૌરાષ્ટ્રનો પ્રદેશ, અને ચોથો ભાગ વેચવો હોય તો ક્ષારવાળો ભાલ પ્રદેશ. આ ચારે ચારે એવા પ્રદેશ છે. પહેલો પ્રદેશ કયો જોયો આપણે, તો કે દક્ષિણ ગુજરાત. બીજો કયો જોયો, તો કે મધ્ય અને ઉત્તર ગુજરાત. ત્રીજો કયો જોયો, તો કે કચ્છ અને સૌરાષ્ટ્રનો પ્રદેશ, અને ચોથો જોયો આપણે ક્ષારવાળો ભાલ પ્રદેશ. બરાબર, આ ચારે ચાર પ્રદેશ કેવા છે, તો કે ભૌગોલિક રીતે આપણે ગુજરાતમાં વહેંચેલા છે. અને ગુજરાતની કુલ વસ્તી કેટલી, તો કે 4.13 કરોડની 1991ની ગણતરી મુજબ થઈ છે. 1991માં 4 કરોડની હતી. બરાબર, 4.13 કરોડની, તો અત્યારે તો કેવું, તો કે 2021 છે. બરાબર, એટલે 30 વર્ષ પછી વસ્તીનું કેવો, તો કે ફૂલ ભરાવો હોય. ગુજરાતની કુલ વસ્તી 4.13 કરોડની 1991ની ગણતરી મુજબ થાય છે,
જે ભારતની વસ્તીના કેટલા તો કે 4.88% થાય છે અને 34% વસ્તી છે એ શહેરી વિસ્તારમાં છે, જ્યારે 66% વસ્તી ગ્રામીણ વિસ્તારમાં છે. અને વસ્તીની દ્રષ્ટિએ જે તે ભૌગોલિક વિસ્તાર મહત્વ ધરાવતું છે. અને આપણને ખબર છે કે જ્યાં પાણી અને સિંચાઈવાળો વિસ્તાર હશે ત્યાં સ્વાભાવિક રીતે વસ્તીનું પ્રમાણ કેવું હોય તો કે વધારે જોઈ શકાય. બરાબર, શું કામ? તો કે વસ્તી ત્યાં જ વસે જ્યાં પાણી અને સિંચાઈ બંને મળી રહે. આજીવિકા ચલાવવા માટે લોકોને પાણીની જરૂરિયાત તો પડે જ. બરાબર, અને જ્યાં પાણીવાળો વિસ્તાર હશે ત્યાં શું થશે? તો કે ત્યાં જ વસ્તી છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે. અને જ્યાં પાણી ઓછું હશે ત્યાં પાણીની સમસ્યા રહેશે જ, અને સમસ્યાની તીવ્રતા સંબંધી વસ્તીનું વધુ ઓછું પ્રમાણ જોઈ શકાય. અને જ્યાં પાણી સંબંધી ઉદ્યોગી અને ખેતીના રાસાયણિક જાતોના પાકો તે વિસ્તારે શક્ય બને છે. બરાબર, અહીંયા આપણે યુનિટ નંબર 3 પૂરું કરીએ છીએ. બરાબર, આવતા લેક્ચરમાં આપણે છેલ્લું અને ચોથું યુનિટ છે એ ભણીશું.